9 મહિના 7 દિવસ પસાર થઈ ચુક્યા છે. રાજા વામા, રાજા અશ્વસેન ચિત્તમાં ચિંતા લઈને બેઠા છે. કેમ કોઈ સમાચાર નથી આવતા? દસમા દેવલોકમાંથી ચવેલો પુણ્યાત્મા મા વામાની કુક્ષીમાં ઉછરી રહ્યા છે. પ્રભુ માતાની કુક્ષીમાં હોય ત્યારે પણ કેવા ચમત્કાર થતા હોય. એક રાતની વાત છે, મધરાતનો સમય હતો. માતા વામા પણ સૂતા છે, અશ્વસેન પણ સૂતા છે, બેની પથારી અલગ છે. પ્રેગ્નન્સીના પીરિયડમાં તો કમસે કમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ. આધુનિક સાયન્સની સાથે તમે સરખાવતા નહીં. બાળકમાં સારા સંસ્કાર નાખવા હોય તો એ બાળકની સામે કોઈ વિકૃત ચેષ્ટા ના થવી જોઈએ. રાત્રિનો સમય છે, અશ્વસેન એમની પથારી પર છે, માતા વામા ત્યાં સૂતા છે. મા વામાને ઊંઘ નથી આવતી, મીઠા મીઠા સપના આવે છે. મારું બાળક ક્યારે જન્મ લેશે? મારા બાળકને હું ક્યારે જોઈશ? યાદ રાખજો, દરેક ગર્ભવતી માતા માટે પોતાનો દીકરો ભગવાન પર છે. પણ અફસોસ, એ જન્મ્યા પછી દીકરો પોતાના મા બાપને ભગવાન ગણવા જોઈએ, ભગવાન જોવા જોઈએ, એ નથી. મા બાપ એ તમારા માટે ભગવાન ભગવતી છે. આ લોકડાઉનને લીધે એક વર્ષથી મારા મા બાપને ભૂલશો નહીં ના પ્રવચનો જરા બંધ થયા છે. બાકી 163 પર મારો સ્કોર પહોંચ્યો. સ્કોર બહુ મહત્વની વાત નથી, પરિવર્તન મહત્વની વાત છે. ભૂલો ભલે બીજું બધું. આ મા પોતાના ગર્ભ પર હાથ ફેરવી ફેરવીને વિચારે છે, અને એ જ વખતે રાત્રિના સમય એક સર્પ આવ્યો છે. અશ્વસેન રાજાનો હાથ પથારીની બહાર છે, દૂર મા વામાની પથારી છે. વામાની નજર પડી, દૂરથી સાપ આવી રહ્યો છે. જેમાં ગેંગવે હોય ને, ગેંગવેમાં કોકનો હાથ હોય ને, અચાનક કોકનો પગ પડે તો કચડાઈ જાય. આ સાપ પણ ગેંગવેમાંથી જ પસાર થઈ રહ્યો છે. હવે જો અશ્વસેન રાજાના હાથ પરથી જશે તો ડંખ મારશે, ઓહો માતમ છવાઈ જશે. પછી આ દીકરાનો જન્મ થાય કે ન થાય શું મતલબ છે? એનો બાપ જો એને જોઈ ન શકવાનો હોય તો આ દીકરાને જન્મ આપીને શું મતલબ છે? મા વામાના મનની અંદર કેટલાય વિચારો આવ્યા. આવતા સર્પને ભર અંધારામાં જોઈ પાસઈ પશ્યતી, અને ફટાક દઈ મામા બેઠા થઈ ગયા, અને અશ્વસેનનો હાથ આમ ઊંચો કરી દીધો, અને એ જ વખતે સર્પ પસાર થયો. સર્પ આગળ ગયો, અશ્વસેન જાગી ગયા. તમારી ઊંઘ કેવી? ઉઠો છો કે નથી ઉઠતા? ઉઠો છો કે નથી ઉઠતા? પછી ઓલી પાણીનો ગ્લાસ લઈને આવે. અશ્વસેનની ઊંઘ શ્વાન નિદ્રા. ઊંઘ કેવી જોઈએ? કૂતરા છે. જાગી ગયા. અંધારામાં એને વામાને જોયા. વામા શું કરે છે તું? કેમ તે મારા હાથને હલાવ્યો? મહારાજ, સર્પ પસાર થયો, કાળો ભમ્મર, સાત હાથનો લાંબો. હવે અંધારામાં તું મને દેખાતી નથી, તારા ઓળા ઉપરથી મેં નક્કી કર્યું તું છે, તને સર્પ ક્યાંથી દેખાયો? જો આ જાય, અને બારી ઉપરથી સર્પ ચડીને ઉતરતો અશ્વસેન રાજાએ પણ દીવાના પ્રકાશમાં જોયો. ઓહો, તે મારી જિંદગી બચાવી લીધી. પણ એ કે તે જોયો કઈ રીતના? એ વખતે વામા ગર્ભ પર હાથ ફેરવીને કહે છે, આના પ્રભાવે. ત્યારે જ મા બાપે નક્કી કરી નાખ્યું. શું? અંધારામાં પણ પશ્યતી, એનું પ્રાકૃત થાય પાસઈ, અને એના પરથી શબ્દ પડ્યો પાસ. બોલો પાર્શ્વનાથ. કે દીકરાનો જન્મ થશે ને ત્યારે આપણે એનું નામ શું રાખશું? મને એમ હતું કે આજના કાળમાં જ યંગ કપલને આવા વિચાર આવતા હશે, આપણે આમ કરશું ને તેમ કરશું.
હવે તો એ બિચારાને વિચારો, કઈ નર્સરી માં, કઈ કેજી માં, કઈ સ્કૂલ માં આપણે એને એડમિશન લેશું, એમાં ગવર્મેન્ટને 5 વર્ષ કરી નાખ્યા. હાય રે હાય, દીકરાનું બચપણ તમે મા બાપોએ છીનવી લીધું. મેને સુના હૈ બમ્બઈ મેં મધર ટોડલર ખુલ ચુકા હૈ. મધર ટોડલર 8 મહિનાના બચ્ચા હોય બધા ભેગા થાય. મેં સંચાલક ને પૂછ્યું, બધા બધાને ભેગા કરીને કરવાનું શું? કે સાહેબ ઘરમાં આવે એક જ જણ રહો, બાપ ઓફિસ, માં સર્વિસ, ઓલા સાચવે કોણ? એટલે બધા અમારું ઘોડિયા ઘરમાં મૂકી જાય, ઓલા એકબીજાને મળે, ભળે ભળે, રમે રડે, કળબળે, બધું થાય. એ ઘરમાં તો બીજો મળવાનો જ નથી ને એને. હવે એને તમારી જરૂર નથી, એને એના જેવાની જરૂર છે, એ તો છે નહીં. શું નખરા ચાલુ થયા? મધર ટોડલર, પછી એમાંથી નર્સરી, પછી જુનિયર, પછી સિનિયર, અને પછી બચપણ છીનવાઈ ગયું છે.